नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारो पर। શેરી ગરવામાં આજે પણ પરિવારની ભાવના જળવાઈ રહી છે। ટ્રાઇકે સમગ્ર ગુજરાતમાં તેનું ફ્રી વ્હીલ્ડ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ફિટનેસ કાર્વિંગ વ્હીકલ રજૂ કર્યું। મોટેરા સ્ટેડિયમને વિશ્વ સ્તરનું બનાવાશે, કહ્યું અમિત શાહે। फाइनेंसिंग फॉर इकोनॉमिक ग्रोथ फ्री वाइब्रेंट नो उद्घाटन। लोक फरियाद निवारण नो योजा कार्यक्रम। ગઢથી ઉતર્યા મહાકાળી રે, અંબા આવો તો રમીએ, રમતો રમતો જાય માનો ગરબો રે, જેવા માતાજીના પ્રાચીન ગરબા તો શેરીમાં જ જોવા મળે। આજે નવરાત્રીનો ચોથો દિવસ છે। અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં ભલે જાકમજોળ ટ્રેડિશનલ પહેરવેશ સાથે પાર્ટી પ્લોટમાં મ્યુઝિકલ ગરબામાં ખેલૈયાઓ ખેલતા હોય, પણ શેરી ગરબામાં ઘૂમવાનું અને માની ભક્તિ કરવાની રીત અનેરી અને અનેરી છે, અને વર્ષોથી આ રૂઢિગત પરંપરા આજે પણ જળવાઈ રહી છે। પાર્ટી પ્લોટની જાકમજોળ રોશનીની અને ડીજે મ્યુઝિકલના અવાજથી લોકો હવે વાજ આવી ગયા છે, જેના લીધે શેરી ગરબા તરફ ઢળ્યા છે। શેરી ગરબામાં સોસાયટીના રહીશો કે આસપાસના રહીશો ગરબે ઘૂમવા આવતા હોવાથી બેન દીકરીઓની ઠઠ્ઠા મશ્કરીઓ છેટીના બનાવ પણ બનતા નથી, અને માતાજીની સાચી આરાધના ભક્તિ ગરબે ઘૂમવાથી મળે છે। અહીં નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓ સુધી પણ ગરબે રમતા જોવા મળે છે, તેમજ સોસાયટીમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ તથા બધા જ એક વર્તુળમાં ગરબે ઘૂમતા હોય છે, જે ગરબાનો ખરેખરો હાથ છે। આ સાથે સાથે સોસાયટીમાં માની આરતી વખતે ઉછામણી પણ બોલાવવામાં આવે છે, અને સાથે સૌ મળીને આરતી ઉતારે છે। આમ એક ભાવ એક પરિવારની ભાવના આ ગરબે ઘૂમવાની સાથે આવે છે। કેલિફોર્નિયા અમેરિકામાં સાન્તા બાર્બરા કાઉન્ટી સ્થિત ટ્રાઇક ટેક વર્ષ 2000 થી વ્યવસાયિક અને મનોરંજન ઉપયોગી ફિટનેસ અને વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશન માટેના 3 પોઈન્ટ કેમ્બરિંગ વ્હીકલના વિશ્વની અગ્રગણી છે। હવે ટ્રાઇક અમદાવાદ ગુજરાતમાં તેના ઉત્પાદનની વિશાળ શ્રેણી રજૂ કરી રહ્યું છે, જે વાહન વ્યવહારની દ્રષ્ટિએ પર્યાવરણ મિત્રનું વિશેષ પેકેજ અને મજાની સાથે ફિટનેસના તમામ એક સાથે પ્રદાન કરશે। ઉત્પાદનોની શ્રેણીમાં બાળકો તેમજ વયસ્કો માટે અલગ અલગ વિશેષતાઓ સાથે વ્યક્તિગત અને વ્યવસાયિક હેતુ ધરાવતા વિવિધ પ્રકારના મોડેલ્સ પણ સમાવેશ થયો છે। ટ્રાઇક કાર્વિંગ વ્હીકલ એક સાથે ફન, ફિટનેસ અને લાઇફસ્ટાઇલના તમામ પ્રદાન કરે છે। ટ્રાઇક 3 વર્ષથી 70 વર્ષના દરેક એજ ગ્રુપ માટેના યોગ્ય મોડલ્સની વિશાળ શ્રેણી રજૂ કરી છે। આ તમામ મોડલ્સની કિંમત તેની લાક્ષણિકતાના પ્રમાણે છે, જેમાં રૂપિયા 8,000 થી 1,70,000 સુધીની કિંમતો રાખવામાં આવી છે। આ મોડેલ હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ્સની સાથે સાથે મેન્યુઅલ રૂપમાં પણ ઉપલબ્ધ છે। ટ્રાઇક બાળકો અને વયસ્કોને આનંદ અને સ્વાસ્થ્ય પ્રદાન બાહ્ય પ્રવૃત્તિ દ્વારા કસરતમાં છુપાયેલો આનંદની પ્રવૃત્તિમાં રાખે છે। ટ્રાઇક કાર્વિંગ વ્હીકલ બાળકોમાં વિશ્વાસ, ચપળતા, સંતુલિતતા અને સમન્વયનું નિર્માણ કરે છે। ટ્રાઇક વ્હીકલ એટલે કે પ્યોરલી ફિટનેસ, જેને વિશ્વ સ્તરે કેટલાક પ્રકાશનો દ્વારા કસરત કરતા આનંદ વધુ આપતા એક ફિટનેસ મશીન તરીકે વખણાવવામાં આવ્યું છે। એક હાઇબ્રિડ કાર્વિંગ વ્હીકલ છે અને બધી મેન્યુઅલ ઇલેક્ટ્રિકલ હાઇબ્રિડ મોડલ છે, અને 8,000 થી લઈને 1,70,000 સુધીનો મોડલ છે, અને એજ ગ્રુપ પણ બધી છે, 3 યર્સ ટુ લઈને 70 યર્સ સુધી, અને યુએસએ કેલિફોર્નિયાની પ્રોડક્ટ છે, અને મેઇનલી ફોર ફન, ફિટનેસ, લાઇફસ્ટાઇલ અને ઇકો ફ્રેન્ડલી યુઝ માટે છે। કોઈ
કોઈ પણ જેમ રિસોર્ટ્સ હોય, સોસાયટીઝ હોય, મોટી ટાઉનશીપ્સ હોય, ફેક્ટરીઝ, ઇન્સ્ટિટ્યુટ્સ હોય, વેરહાઉસિંગ હોય, મોટી ટાઉનશીપ્સ હોય, મતલબ બધા બધી ઇન્ડસ્ટ્રીઝ માટે કેટેગરી છે. એક નવો ટ્રેન્ડ ને સ્ટાર્ટ કરવા માટે આપણે પ્રોડક્ટ જસ્ટ ઇન્ટ્રોડ્યુસ ડિસ્ટ્રીબ્યુશન લીધું છે. બીજી પણ ની ફ્યુચરમાં બીજી બે ચાર આપણે આવી સારી પ્રોડક્ટ પેલા છે. ગાંધીનગર નજીક આવેલા મોટેરા સ્ટેડિયમ સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમની આગામી દિવસોમાં વિશ્વ સ્તરનું બનાવવામાં આવશે તેમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદ ખાતે જણાવ્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે અત્યંત આધુનિક સુવિધા સાથે તૈયાર કરેલા ક્રિકેટ ગ્રાઉન્ડને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમિત શાહે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે ગ્રાઉન્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે આગામી દિવસોમાં શહેરના ખેલાડીઓને નેશનલ લેવલની મેચોનો લાભ મળી શકશે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમને આગામી દિવસોમાં વિશ્વનું શ્રેષ્ઠ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. આ પ્રસંગે જીસીએના પરિમલ નથવાણી, પૂર્વ પ્રમુખ કનૈયાભાઈ અમીન, સેક્રેટરી રાજેશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રોથ પ્રી વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટના વૈશ્વિક રોકાણોની પરિષદની પરિસીમામાંથી ઉપર ઉઠીને હવે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની રહેશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતે સર્વાંગી વિકાસના અપનાવેલા નવતર આયામો ઉત્પાદન, રોજગારી સર્જન, આર્થિક સક્ષમતા જેવા બહુ વિવિધ ક્ષેત્રોમાં મળેલી સિદ્ધિઓ વિશ્વ સમક્ષ મૂકવાનું સક્ષમ માધ્યમ આ સબમિટ બની રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આનંદીબેને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015ની પૂર્વ તૈયારી રૂપે મહાત્મા મંદિરમાં યોજાયેલા ફાઇનાન્શિયલ ફોર ઇકોનોમિક ગ્રોથ પ્રી વાયબ્રન્ટ પરિસંવાદને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે નાણામંત્રી સૌરભ પટેલ ડબલ ડિજિટ ગ્રોથ રેટ ધરાવતા રાજ્ય તરીકે ગુજરાતે મેળવેલી ખ્યાતિનું શ્રેય ફ્યુન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને આપ્યું હતું. રાજ્યના બજેટમાં નીતિ નિર્ધારણ હંમેશા સામાન્ય માનવીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને યોજનાકીય ખર્ચ વૃદ્ધિ સાથે બિન યોજનાકીય ખર્ચ પર અંકુશ રાખવાની સફળતા મેળવી છે તે પણ તેમણે ઉમેર્યું હતું. આ સેમિનારની શરૂઆતમાં રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે સર્વાંગી આર્થિક વિકાસ માટેના નાણાં ભંડોળની જરૂરિયાત અને નાણાકીય આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. આનંદીબેન પટેલે સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે ગાંધીનગરમાં વિવિધ પ્રજાકીય સમસ્યાઓને કાને ધરી હતી અને સંબંધિત વિભાગોને તંત્રવાહકોને તેના યોગ્ય નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રી પ્રેરિત સ્વાગત ઓનલાઈન જન નિવારણ કાર્યક્રમના ઉપક્રમે રાજ્યના સ્વાગતના 10 જિલ્લામાં સ્વાગતના 709 અને તાલુકાના સ્વાગતમાં 2632 તથા ગ્રામ્ય વિસ્તારના 1666 કુલ મળીને 5017 પ્રશ્નોની સમસ્યા રજૂ થઈ હતી. તેમાંથી 3800 ઉપરાંતનું સુખદ નિરાકરણ આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રજાકીય સમસ્યાના પ્રશ્નોનું જિલ્લા સ્તરે જ નિવારણ આવી જાય અને અરજદારોને પાટનગર સુધી રજૂઆત કરવા આવું ન પડે તેવી આદર્શ સ્થિતિનું નિર્માણ કરવા જિલ્લા તંત્રવાહકોને તાકીદ કરી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.